નમસ્કાર મિત્રો, બનાસકાંઠાના સમાચારમાં આપનું સ્વાગત છે. આપણે ફરી એકવાર બનાસકાંઠાના સમાચારમાં લાઈવ મળ્યા છીએ અને આજનો વિષય છે ખાસ કરીને દિવાળીના તહેવારોમાં જે મીઠાઈ ફરસાણ બનાવવાના જે લોકો છે, જે દિવાળીના સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં મીઠાઈનું વેચાણ થતું હોય છે, ત્યારે ઘણા બધા એવા વેપારીઓ છે કે જે મોટો નફો આવવા માટે કરી અને ગ્રાહકોની સાથે એમના આરોગ્યની સાથે છેડા કરતા હોય છે, જેની અંદર મોટા પ્રમાણમાં કેમિકલ ડુપ્લિકેટ ચીજ વસ્તુનો ભેળસેળ કરી અને એ લોકો મીઠાઈ બનાવતા હોય, જેના કારણે લઈ અને આ એ વસ્તુને આરોગવાથી મોટી બીમારીનો સામનો કરવો પડશે. એ તમામ બાબતોને લઈને આપણી સાથે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોરભાઈ દવે આપણી સાથે જોડાયા છે અને આગળની વધુ માહિતી કિશોરભાઈ દવે આપણને આપશે. કિશોરભાઈ નમસ્કાર. મિત્રો, આપ સૌને દિવાળીની શુભકામનાઓ, એડવાન્સમાં નવા વર્ષના અભિનંદન. બહુ સરસ વિષય જગદીશભાઈએ ઉપાડ્યો છે. વિષય એવો છે ખાદ્ય પદાર્થો અને ખાસ કરીને દિવાળીના સમયમાં મીઠાઈઓમાં થતી ભેળસેળ. આ ભેળસેળનો વિષય અતિ ગંભીર વિષય છે એવું કહીએ તો ખોટું નથી. બાકી કોઈ વસ્તુમાં ભેળસેળ હોય એ સમજી શકાય એવી વસ્તુઓ છે, પણ ખાદ્ય પદાર્થ આવે જે વસ્તુનું ઇનપુટ થાય છે જગદીશભાઈ, જે વસ્તુ શરીરની અંદર જવાની છે એ ગયા પછી જે નુકસાન કરે છે એ બહારની વસ્તુ નથી કરતી. કદાચ કોઈ સિમેન્ટમાં ભેળસેળ હોય, કદાચ કોઈ કલરમાં ભેળસેળ હોય, કદાચ કોઈ કાપડમાં હોય, કદાચ પ્લાસ્ટિકમાં હોય તો સમજી શકાય છે, પણ ખાદ્ય પદાર્થમાં હોય તો એ તો અતિ ગંભીર બાબત છે. એટલે ખાણીપીણીની વસ્તુઓમાં, આમ જનરલી રોજબરોજ ખાણીપીણીની વસ્તુઓમાં બજારમાં ભેળસેળ તમને જોવા મળે છે, પણ ખાસ કરીને દિવાળીનો મોકો આવે ત્યારે ભેળસેળનું પ્રમાણ અતિશય વધી જાય છે. એનું કારણ કે રોજ તમે મીઠાઈ ખરીદવા જતા નથી, પણ દિવાળીના મોસમમાં લોકો હવે ઘરે બનાવવાનું ટાળીને બજારની મીઠાઈઓ વધારે પ્રમાણમાં ખરીદતા થયા છે, અને એટલે જ લોક જાગૃતિ આના માટે કરીને આવશ્યક છે. ખુલ્લે આમ જે પ્રકારે એક ભરમાર ચાલી રહી છે વેચવાની, એક હોડ ચાલી રહી છે વેચવાની, અને એ વેચવાની હોડમાં સસ્તી વસ્તુ એટલે પોતાને વધારે નફો મળે અને ગ્રાહકને ગમે તે પધરાવી દેવું, એક આખી સિસ્ટમ ઊભી થઈ છે. આ સિસ્ટમના પરિણામે લોકોનું જે આરોગ્ય વિષયક નુકસાન થાય છે એની ભરપાઈ કોઈ રીતે થઈ શકે તેવું નથી. માનો કે કોઈ વસ્તુ ખાવાથી કરીને કોઈને આંખ ઉપર ભારે નુકસાન થયું તો ભવિષ્યમાં એની આંખ પાછી મળવાની નથી. કોઈના ફેફસાનું નુકસાન થયું એ પાછું નથી મળવાનું. કોઈની કિડની જતી રહી એ પાછી નથી મળવાની. એટલે આ નુકસાન એ ગંભીર પ્રકારનું નુકસાન છે. મારું શર્ટ ફાટી જાય તો કદાચ મને નવું મળી શકે છે, મારા ચશ્મા તૂટી જાય તો નવા મળે, બૂટ તૂટી જાય તો નવા મળે, પણ મારા શરીરની કોઈ અંદરનું અંગ જતું રહ્યું તો એ ફરીને નવું આવે એવું સંભવ નથી થતું. અને એટલા માટે આજે ખોરાકની ભેળસેળ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક જવાની જરૂર છે. જે તમે વાત કરી મીઠાઈમાં ભેળસેળ, જે મીઠાઈમાં ભેળસેળ થાય છે બજારમાં તમે મીઠાઈ જોશો તો ખાસ કરીને ત્રણ પ્રકારની મીઠાઈઓ બજારમાં તમને જોવા મળશે. એક જે કહેવાતા ઘીમાંથી બને છે તેવી મીઠાઈઓ, જેમ કે લાડુ છે, મોહનથાળ છે, જલેબી છે, બુંદી છે, મોતીચૂર છે, આ બધી ઘીમાંથી થતી મીઠાઈઓ છે. બીજી એક છે માવામાંથી કે ખોયામાંથી થતી મીઠાઈઓ છે, એટલે બરફી છે, કાજુ રોલ કે કાજુ કતરી વગેરે છે. તો આવી બધી મીઠાઈઓ એ માવામાંથી તૈયાર થતી મીઠાઈઓ છે. બરફીઓ પાછા 50 પ્રકારની બરફાઈઓ તમને બજારમાં મળશે. અને ત્રીજી એક છે બંગાળી મીઠાઈના નામે વેચાય છે, એટલે રસવાળી મીઠાઈઓ, એટલે રસગુલ્લા વગેરે છે, ચાસણીથી બનાવેલી છે. ચોથી એક દૂધમાંથી બનતી જેમ કે શિખંડ વગેરે છે એ હોય છે, પણ એ હાલના સિઝનમાં નથી મળતી તમને, પણ બાસુંદી વગેરે અત્યારે તમને મળી શકે, પણ એ માવાની મીઠાઈ જ ગણાય છે ઓલરેડી. તો આ પ્રકારની જે મીઠાઈઓ છે આ બધામાં લગભગ ભેળસેળે પ્રવેશ કર્યો છે. એટલે કોઈ મીઠાઈ તમે લેવા જાઓ ત્યારે શુદ્ધતાની કોઈ જ ખાતરી નથી. એટલે ગ્રાહકે પોતે વિચાર કરવો પડે કે હું જે મીઠાઈ ખરીદ્યું છું એ ભેળસેળ વાળી છે કે નહીં, એ શુદ્ધ છે કે નહીં, એ હલકી છે કે ગુણવત્તા વાળી છે, એનાથી રોગ થશે કે નહીં, એનાથી નુકસાન થશે કે નહીં, આ બધો વિચાર આપણે જ કરવો પડે એવી સ્થિતિ છે. એટલે પ્રાથમિક રીતે સાધારણ રીતે માણસે એ જોઈને જ આપણને ખબર પડવી જોઈએ કે આ વસ્તુ ભેળસેળ વાળી છે કે નહીં. કેટલીક વસ્તુ અમે લોકોને અવારનવાર આ બાબતે જાગૃત કરતા હોઈએ છીએ કે તમે કેવી રીતે એની તૈયારી કરશો, કેવી રીતે
ચકાસશો, તમને કેવી રીતે લેબોરેટરીમાં મોકલશો અને થશે તો બહુ દૂરની વાત. હા, એટલે ઓન ધ સ્પોટ કસ્ટમર લેવા ગયો દરમિયાન એને તપાસ કરવી છે તો કઈ થઈ શકે. એટલે પહેલી એક સામાન્ય વાત કે વાસી મીઠાઈ છે કે નહીં એ તમને જોઈને સૂંઘીને તરત ખ્યાલ આવશે. બરાબર. એટલે પહેલી વસ્તુ તો કોઈ પણ મીઠાઈને પકડો કેવી રીતે તમે ભેળસેળ ચેક કરશો. તો જેમ કે જેને તમે માવાની મીઠાઈ કહો છો એમાં શાનો ભેળસેળ થાય છે એ પણ મહત્વનું હોય છે. એક તો સોઇલ ઓઇલ જેને અથવા સોઇલ મિલ્ક જેને કહેવાય છે એ સોઇલ મિલ્ક નો એમાં ભેળસેળ થાય છે. હા, અને સોઇલ ને સાદી ભાષામાં લોકો સમજાય એમાં શું કહેવાય સોઇલ મિલ્ક? જેમ કે તમે આ જેનું શાક બનાવો છો સોઇલ નું, હા, તો એ સોઇલ જે છે સોયાબીન, સોયાબીન જેને કહો છો એ સોયાબીન જે છે એ સોયાબીન નું દૂધ એવું કહેવામાં આવે છે. હા, એ સોયા દૂધ જે છે એમાં એનો ભેળસેળ થાય છે માવામાં. બીજું એમાં ટેલ્કમ પાવડર જે તમે આ લગાડો છો મોઢે વગેરે, અને ખાસ કરીને બહેનો જેનો ઉપયોગ કરે છે, તો હા એનો પણ ઉપયોગ ડુપ્લિકેટ માવો બનાવવામાં ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. ત્રીજી વસ્તુ ચૂનો મેળવવામાં આવે છે ચૂનો માવામાં. એટલે માવામાં ચૂનાનો ભેળસેળ એ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે. આ સિવાય પણ જેમ કે બંગાળી મીઠાઈમાં બનાવવામાં આવે છે તો એમાં ખાસ કરીને મેંદો એનું ભેળસેળ થાય છે અને સોજીનું ભેળસેળ થાય છે. આવા આ સિવાયની પણ ઘણી બધી વસ્તુઓ હોઈ શકે પણ મુખ્ય જેનું ભેળસેળ થાય છે એ આવી વસ્તુઓ હોય છે. હવે માવો જે છે એનું પરીક્ષણ તમારે કરવું હોય કે આ અસલી માવો છે કે નહીં, નકલી માવો છે કે નહીં, એટલે બરફી છે કે માવાની કોઈ પણ મીઠાઈ છે, તો તમારે શું કરવું પડે કે પહેલા જે માવાની મીઠાઈને હાથમાં પકડો, હાથમાં પકડે તેનો નખ છે એ નખ વડે થોડી એને ઘસો, અને નખ વડે થોડી ઘસો અને પછી એને સૂંઘો. જો દેશી શુદ્ધ ઘી જેવી સ્મેલ આવે તો એ મીઠાઈ ઓરિજિનલ છે, અસલી છે. આ સીધું પ્રાથમિક પરીક્ષણ છે, આમાં તમારે કોઈ લાંબી વસ્તુની ઝંઝટ છે નહીં. એટલે સીધું જ નખ ઉપર રગડવાથી અથવા નખથી રગડવાથી કરી અને એનામાં સુગંધ જે ઘીની સુગંધ છે જે એનું કારણ જ એવું છે, સ્વાભાવિક રીતે તમે સમજી શકો છો કે કોઈ પણ જ્યારે અહીંયા લેવા માટે એટલે તમે ઘરમાં વલણું કરતા હો તો એનું મંથન થાય. બરાબર. એટલે દહીંનું મંથન થાય એમાંથી ઘી પ્રગટ થાય, એટલે એમાંથી માખણ કે ઘી જે પ્રગટ થાય છે એ માખણ કે ઘી પ્રગટ થવાના કારણે કરીને એનું મંથન એટલે એને ઘસાય જે છે એમાંથી અગ્નિ જે પેદા થાય છે એ આવશ્યક હોય છે. એટલે માવામાં પણ એને નખથી આમ ઘસો રગડો એટલે એમાંથી મૂળ એનો જે અગ્નિ છે એ પ્રગટ થાય, એટલે એનું જે મૂળ ઘીની સ્મેલ છે એ એમાં આવવા લાગે છે, મૂળ તત્વ બહાર આવે. એટલે સૂંઘતા જ તમને ખબર પડે કે આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે. આ એની પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ, માવાની કોઈ પણ મીઠાઈ છે એને થોડીક આમ તમે હાથમાં લો અને ધીરે 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 આમ એની ગોળી બનાવો. હવે જો ગોળી બનાવતા એ ગોળી ફાટી જાય, એના ટુકડા થઈ જાય, તો એ ડુપ્લિકેટ છે. ફાટવી ના જોઈએ, ગોળી બંધાવી જોઈએ. ગોળી બંધાય તે સાચું છે, ગોળી બંધાય એટલે સાચી મીઠાઈ છે એટલે ભેળસેળ છે, અને જો એ ફાટવા માંડે તો એ ભેળસેળ વાળી મીઠાઈ છે. આ પ્રાથમિક પરીક્ષણ છે. એનાથી વધારે આગળ તમારે પરીક્ષણ કરવું હોય તો સાધારણ રીતે કસનાળી લો અથવા તો ઘરે ગરમ ચૂલા ઉપર કે ગેસ ઉપર કે જે પણ તમારી પાસે અવેલેબલ હોય એક રોડ હશે, એમાં ઘરે લઈને પણ કરી શકાય છે, ઘરે લઈને કરી શકો છો તમે. આ જે છે આની અંદર તમે 2 ગ્રામ માવો લો, અને આ તો કસ્તળી તો અમારી પાસે અમે ટેસ્ટ કરતા હોઈએ છીએ એટલે છે, પણ સામાન્ય માણસ કસ્તળી ન વાપરે એટલે કાચનો પ્યાલો હોય તો ચાલે, પણ ધાતુ વાળું ન લેતા કાચ વાળું લેશો તો તમને ચોખ્ખું દેખાય છે ટ્રાન્સપરન્સીના કારણે કરીને. હવે આમાં તમે 2 ગ્રામ માવો નાખી દો, એમાં 5 ગ્રામ પાણી નાખો, અને પછી આ અમારી પાસે રોડ છે, સામાન્ય માણસ પાસે ન હોય પણ એ પ્લાસ્ટિકની ચમચી કે એવું લઈ ચમચીથી એનાથી અમને હલાવી નાખો. બરાબર. અને હલાયા પછી આ જે છે એને ગરમ કરી નાખો. બરાબર. એ ગરમ કરશો. હવે ગરમ કરી તમે તૈયાર કરી નાખ્યું, હવે એમાં શું નાખવાથી તમને ખબર પડશે તો ટિંચર આયોડિન. ટિંચર આયોડિન જે ઘરમાં લગભગ અવેલેબલ મળી રહે, દરેક ઘરમાં ટિંચર આયોડિન મળે, ના હોય તો બજારમાંથી તમને મેડિકલ સ્ટોર્સ માંથી મળશે, અને ટિંચર આયોડિન ઉપર કોઈ પ્રતિબંધ નથી, કોઈ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી, તમે આમને આમ ટિંચર આયોડિન લઈ શકો છો, વાપરી શકો છો. તો એ ટિંચર આયોડિન લઈ આવો
અને ટિંચર અળવીના બે કે ત્રણ ટીપા એમાં નાખવા અને ટીપા નાખીને હલાવો. ટિંચર અળવીનો મૂળ કલર એ બ્રાઉન કલર હોય છે અને માવાના કલર સાથે મિક્સ કરીએ નહીં તો એ ઓરિજિનલ માવો છે. જો કલર બદલાઈ જાય, હા, પણ જો નાખો ને ગુલાબી કે વાયોલેટ કલર નું કે બ્લુ કલર નું થઈ જાય છે તો સમજી ચાલો કે ડુપ્લિકેટ માવો છે. એટલે ડુપ્લિકેટ માવાનું પરખ કરવા માટે ટિંચર આયુર્વેદના ટીપા નાખવાથી કરી અને એની ઓરિજિનલ વસ્તુ બહાર આવશે અને તમને ખબર પડશે કે આ ઓરિજિનલ નથી, આમાં નકલી ભેળસેળ કરવામાં આવી છે. ઓકે, કલર બદલાય તો એને ડુપ્લિકેટ સમજી લેવું. ડુપ્લિકેટ સમજી લેવું એટલે કલર બદલાવવું આવશ્યક છે. આ તો મેં તમને માવાની મીઠાઈની વાત ચાલે છે એટલે માવાની મીઠાઈની વાત કરી, પણ દૂધની તમામ બનાવટો માટે આવશ્યક છે. અચ્છા, એના બીજો પણ એવું થાય છે કે ભાવના કમ્પેરિઝન પણ નક્કી કરી શકાય તો આટલું સસ્તું મિનિમમ કેટલા સુધી માવો પરવડી શકે જો સાચો ને ઓરિજિનલ માવો હોય તો. ચોક્કસ જ સાચી વાત છે તમારી કે ભાવથી તમને કમ્પેરિઝન થી ખ્યાલ આવે, પણ એ જ ભાવે કોઈ માણસ નકલી વસ્તુ લઈ આવે ને અસલી ના ભાવે તો ખ્યાલ નહીં આવે. લઈ આવે છે નકલી અને વેચે છે અસલી ના ભાવે તો એ તમને ખ્યાલ નહીં આવે. પણ જયારે બજારમાં નીકળો અને એક દુકાને 500 મળે છે, બીજી દુકાને 200 મળે છે, આટલો ડિફરન્ટ જયારે તમને ધ્યાનમાં આવે તો તમને સ્વાભાવિક ખબર પડશે કે આ નકલી હોવાની. માર્કેટમાં ઘીની વાત કરવામાં આવે તો ખરેખર ઘીની કોસ્ટિંગ 700-800 રૂપિયા હોય છે. બિલકુલ. તો જયારે અમુક લોકો 200-250 રૂપિયામાં પણ વેચતા હોય ત્યાં પેલા પર એક પ્લેટ હશે પેલી ટાઇલ્સ જેવી. ઘીની જે તમે વાત કરો છો બિલકુલ સાચી વાત છે અને ઘીમાં પણ આ જ આયોડિન નું પરીક્ષણ કરવું જોઈએ. આયોડિન એવી વસ્તુ છે કે દૂધને દૂધની તમામ બનાવટો માટે આવશ્યક છે. એટલે તમે ઘી જે છે ઓરિજિનલ ઘી અને ડુપ્લિકેટ ઘી અમે આ ટાઇલ્સ રાખીએ છીએ. આ ટાઇલ્સ તમને બજારમાં મળે છે તમારા ઘરમાં બાથરૂમમાં લગાવી. આ ટાઇલ્સ ઉપર તમે વધારે નહીં એક ચમચી ઘી નાખી દો. એક ચમચી ઘી નાખી અને રોડ દ્વારા આ ઘી અવેલેબલ છે, પબ્લિક પોતે ટેસ્ટ કરી શકે છે. આના માટે કોઈ લેબોરેટરી જવાની જરૂર નથી. બહુ સરળ અને ઝડપી એનો ઈલાજ છે કે તમે દૂધથી બનેલી વસ્તુ ને મીઠાઈઓ છે એટલે માવાની મીઠાઈઓ એની આપણે વાત કરી.